હેલો મિત્રો, સ્વાગત છે આપનું મારા ક્વિક જીકે ચેનલમાં. આજે આપણે બંધારણના ટોપિક 14 એટલે કે બંધારણીય રીતના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. મિત્રો, 1-13 જે ટોપિક છે એ મેં અપલોડ કરી દીધા છે. જો આપને ના જોયા હોય તો ક્વિક જીકેની ચેનલ પર જોઈને જોઈ શકો છો. હવે આપણે ટોપિક 14 વિશે અભ્યાસ કરીશું, બંધારણીય રીટ. તો એ પહેલાં મિત્રો આપણે જોઈ લઈએ રીટ એટલે શું. રીટ એટલે ન્યાયાલય દ્વારા કાનૂની કે ન્યાયિક આજ્ઞા અથવા તો હુકમ કે તે મેળવવા માટે નાગરિક દ્વારા કરવામાં આવતી અરજી, એને આપણે રીટ કહીએ છીએ. ભારતના બંધારણમાં સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલયમાં 5 પ્રકારની રીટ બહાર પાડી શકાય છે. તો પ્રથમ છે બંદી પ્રત્યક્ષીકરણ, એટલે જેને ઇંગ્લિશમાં કહેવાય હેબિયસ કોર્પસ. બીજું છે પરમાદેશ એટલે કે મેન્ડેમસ, અધિકાર હુકમ. ત્રીજો છે પ્રતિષેધ એટલે કે પ્રોહિબિશન હુકમ. ચોથું છે ઉત્પ્રેક્ષણ એટલે કે સર્ટી ઓરરી. પાંચમું છે અધિકાર પૃચ્છા એટલે કે કો વોરંટ અને અધિકાર ભંગ હુકમ. સશસ્ત્ર બળો માટે મૂળભૂત અધિકારોની મોકેફી. આ બધું મિત્રો પછી આવે છે, પણ મિત્રો મેઇન 5 કયા છે તો યાદ રાખજો કે બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હાજર હુકમ, શરીરને હાજર કરો. મતલબ કોઈ એક લેટિન ભાષાનો શબ્દ છે, એમાં તમને એવું કહેવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ કે અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે એને કેદમાં રાખ્યો હોય તો તે વ્યક્તિ અથવા અધિકારી વિરુદ્ધ ન્યાયાલયમાં હેબિયસ કોર્પસની રીટ જાહેર કરી શકે છે, કે કેદમાં રખાયેલ વ્યક્તિને ન્યાયાલય સમક્ષ હાજર કરવાનું કહેવામાં આવે છે. તો ન્યાયાલય જો તપાસ કરે અને ધરપકડ કે કેદ કાયદા વિરુદ્ધની લાગે તો તેને મુક્ત કરવાનો આદેશ સરકાર આપી શકે છે. તો ખબર પડી મિત્રો, બંદી પ્રત્યક્ષીકરણની રીત મતલબ હાજર હુકમ, એને કહેવાય વૈયક્તિક સ્વતંત્રતાનો પાયો ગણવામાં આવે છે. તો મિત્ર પૂછાય એક્ઝામમાં કે બંદી પ્રત્યક્ષીકરણને કઈ સ્વતંત્રતાનો પાયો ગણવામાં આવે છે, તો કે વૈયક્તિક સ્વતંત્રતાનો પાયો ગણવામાં આવે છે. બીજી છે પરમાદેશ, જેનો અર્થ એવો થાય છે કે અમે આદેશ આપીએ છીએ. જ્યારે સાર્વજનિક નિગમ, પદાધિકારી કે અન્ય ન્યાયાલય પોતાની કાયદાકીય અને બંધારણીય જવાબદારીનું પાલન કરતા નથી ત્યારે સર્વોચ્ચ અદાલય કે ઉચ્ચ ન્યાયાલય છે તેમના વિરુદ્ધ છે એ પરમાદેશનો રીટ આપે છે. એટલે કે અમે આદેશ આપીએ છીએ, અધિકાર હુકમ, એને કહેવાય મેન્ડેમસ. પછી આવે છે પ્રતિષેધ એટલે પ્રોહિબિશન, આમ ન કરવા માટે અથવા તો અટકાવવું એવો પ્રયત્ન, એવો એનો મતલબ થાય છે. કે જ્યારે તાબા હેઠળની નીચલી અદાલતો છે પોતાના ન્યાય ક્ષેત્રની બહાર જઈને કોઈ કેસની સુનાવણી કરે ત્યારે તેમને અટકાવવા માટે ઉચ્ચ ન્યાયાલય છે તાબા હેઠળની વિરુદ્ધ અદાલતો છે એની વિરુદ્ધ પ્રોહિબિશન રીટ બહાર પાડે, કે તમે આ કયા કાર્યથી કરો છો કામ, અથવા તો પ્રોહિબિશન રીટ ત્યારે જ બહાર પાડવામાં આવે જ્યારે ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોય. પછી આવે છે ચોથું ઉત્પ્રેક્ષણ, સર્ટી ઓરરી, એટલે કે આ ન્યાયિક અર્ધન્યાયિક ઉપરાંત વહીવટી સંસ્થાઓના વિરુદ્ધમાં આપવામાં આવે છે. 1991ના સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદા મુજબ કે જાહેર કરવું, એનો મતલબ એવો થાય છે કે સૂચના આપવી, અથવા તો કોઈ વ્યક્તિ છે વહીવટી અધિકારી છે પોતાના કાર્યક્ષેત્રની બહાર જઈને કોઈ કેસની સુનાવણી કરે તો તેને અટકાવવા માટે ઉચ્ચ ન્યાયાલય અથવા તાબા હેઠળની અદાલતો છે એની વિરુદ્ધ સર્ટી ઓરરી બહાર પાડે. ઉત્પ્રેક્ષણ રીટ ત્યારે જ બહાર પાડવામાં આવે છે જ્યારે કોઈ બાબતમાં નિર્ણય અપાઈ ચૂક્યો હોય. તો એવું ખાસ યાદ રાખજો મિત્રો, આ બધા છે ને થોડા ઘણા મિસ્ટેક થયા છે, એટલે એકવાર મગજમાં ફિટ કરી લેશો તો પછી નહીં થાય. પછી આવે છે અધિકાર પૂછા, કો વોરંટ અને અધિકાર હુકમ. કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે કોઈ પદ ગ્રહણ કરવામાં આવે ત્યારે આ રીટ સર્વોચ્ચ કે ઉચ્ચ ન્યાયાલય દ્વારા જાહેર કરવામાં આવે છે. તો મિત્રો આ 5 હતા, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા. હવે આપણે જોઈએ ઓનલાઇનર પ્રશ્નો. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ છે બંધારણીય ઇલાજોનો ઉપચારની જોગવાઈ છે, તો કે અનુચ્છેદ 32 છે એ બંધારણીય ઇલાજોના ઉપચારની જોગવાઈ દર્શાવે છે. બંધારણમાં કેટલા પ્રકારની રીત છે, તો મિત્રો ખાસ યાદ રાખજો બંધારણમાં 5 પ્રકારની રીત આપવામાં આવે છે. કઈ કઈ એ હમણાં પણ આપણે જોઈ ગયા છે આ વિડીયોની અંદર જ, તો યાદ રાખજો 5 પ્રકારની છે એ રીટ બહાર પાડી શકે છે. વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે ન્યાયાલય દ્વારા હેબિયસ કોર્પસની રીટ આપવામાં આવે છે. વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે હેબિયસ કોર્પસ. કોઈ રીટ ગેરકાયદેસર સરકારી હોદ્દાને પચાવી પાડવાના વિરુદ્ધમાં આવે છે, તો કે કો વોરંટ. પ્રશ્ન 5, સંપત્તિનો અધિકાર હવે કયા પ્રકારનો અધિકાર છે. સંપત્તિનો અધિકાર છે એ કાયદાકીય અધિકાર છે. મત આપવાનો અધિકાર એ નાગરિક અધિકાર છે.
બંધારણના કયા અનુચ્છેદમાં સંપૂર્ણ ભારતમાં વ્યવસાય ધંધો રોજગાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે? તો કે અનુચ્છેદ 19(1)(g)માં ધંધો કરવાની વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. કયા અનુચ્છેદ મેં બંધારણનો આત્મા અથવા હૃદય કહ્યું છે? તો યાદ રાખજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે મિત્રો, કે અનુચ્છેદ 32ને બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે. કયા રાજ્યમાં માહિતીનો અધિકાર અને શિક્ષણનો અધિકાર લાગુ પડતો નથી? જમ્મુ કાશ્મીરમાં માહિતીનો અધિકાર અને શિક્ષણનો અધિકાર છે લાગુ પડતો નથી. પ્રશ્ન 10, કોઈ સાર્વજનિક અધિકારીને પોતાના કર્તવ્ય પાલન માટે મજબૂર કરવામાં આવે ત્યારે અપાતી રીત છે પરમાદેશ, એટલે કે મેન્ડેમસ. રાઇટ ટુ એજ્યુકેશન 2009 કાયદાનો અમલ ક્યારથી શરૂ થયો? રાઇટ ટુ એજ્યુકેશન 2009ના કાયદાનો અમલ 1 એપ્રિલ 2010 શરૂ કરવામાં આવ્યો. માહિતીનો અધિકાર અધિનિયમ 2005નો અમલ ક્યારથી શરૂ થયો? તો કે 12 ઓક્ટોબર 2005થી છે. માહિતી અધિકાર, મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે માહિતીનો અધિકાર અધિનિયમ છે 2005નો અમલ છે 12 ઓક્ટોબર 2005થી શરૂ કરવામાં આવ્યો હતો. હવે મિત્રો આપણે ટોપિક 15 વિશે અભ્યાસ કરીશું, જેમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે આપવામાં આવ્યું છે. તો ચલો મિત્રો શરૂ કરીએ આના ઇમ્પોર્ટન્ટ વનલાઇનર પ્રશ્નો. ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની રચના કરવામાં આવી છે? તો કે ભાગ 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની રચના કરવામાં આવી છે. પછી આવે છે પ્રશ્ન 2, ભારતના બંધારણમાં નીતિ નિર્દેશક તત્વ છે કયા દેશ પાસેથી ગ્રહણ કરવામાં આવ્યું? તો કે નીતિ નિર્દેશક તત્વ છે એ આયર્લેન્ડ પાસેથી ગ્રહણ કરવામાં આવ્યું છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની રચના કરવામાં આવી? તો કે અનુચ્છેદ 36 થી 51. મિત્રો આ ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 36 થી 51 છે એ કોની માટે છે? તો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા માટે છે. પ્રશ્ન 4, ભારતના બંધારણના કયા ભાગમાં કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો એવો ઉદ્દેશ્ય છે? તો કે ભાગ 4ની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં એવો સ્થાપવાનો ઉદ્દેશ આપવામાં આવ્યો છે. પ્રશ્ન 5, કોણે નીતિ નિર્દેશક સિદ્ધાંતોને દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો કયા છે? તો કે બાબા સાહેબ આંબેડકરે દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો કયા છે? રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતોને ભારતના બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે એવું કહેનાર છે બાબા સાહેબ આંબેડકર. બંધારણમાં રાજનીતિના નિર્દેશક તત્વનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? તો કે સામાજિક આર્થિક લોકતંત્ર અને કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો હોય છે. પ્રશ્ન 8, બંધારણના કયા અનુચ્છેદમાં સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત કરવાની જોગવાઈ છે? તો યાદ રાખજો, બંધારણના અનુચ્છેદ 38માં સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત કરવાની જોગવાઈ છે. નેક્સ્ટ જોઈએ મિત્રો, બંધારણના કયા અનુચ્છેદમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેને સરખા કામ માટે સરખા પગારની જોગવાઈ? તો આ ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 49માં સ્ત્રી પુરુષને સરખા કામ માટે સરખો પગાર મળે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં આવ્યું? તો કે અનુચ્છેદ 51માં આંતરરાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ન્યાયપાલિકાને કારોબારીથી અલગ કરવાની જોગવાઈ છે? અનુચ્છેદ 50માં ન્યાયપાલિકાને કાર્યપાલિકાથી અલગ કરવાની જોગવાઈ છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આવકની પ્રતિષ્ઠાની સુવિધાઓની અને અવસરની અસમાનતા સમાપ્ત કરવા રાજ્ય પ્રયત્ન કરશે? તો કે અનુચ્છેદ 38. બંધારણના અનુચ્છેદમાં સમાન ન્યાય અને મફત કાનૂની સહાય અંગેની જોગવાઈ અનુચ્છેદ 39 એમાં. મિત્રો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે કે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો 39 એ. ભારતના બંધારણના કયા સુધારા દ્વારા ટકરાવની સ્થિતિમાં રાજનીતિના નિર્દેશક તત્વને મૂળભૂત અધિકારો પર પ્રધાનતા આપવાની જોગવાઈ કરવામાં આવી? તો કે 42મો સુધારો 1976, જે 44માં સુધારા દ્વારા રદ છે. પછી આવે છે પ્રશ્ન 15, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કામ મેળવવાનો અધિકારનો સમાવેશ થાય છે? કામ મેળવવાનો અધિકાર છે અનુચ્છેદ 41માં. ભારતના બંધારણમાં ગૃહ ઉદ્યોગની ઉન્નતિમાં વિશેષ ધ્યાન આપવાની જોગવાઈ છે અનુચ્છેદ 43માં.
અનુચ્છેદ 40માં તો બધાને ખ્યાલ જ હશે કે પંચાયતોની સ્થાનિક સ્વરાજના એકમ તરીકે સ્થાપના કરવામાં આવે. પછી અનુચ્છેદ 48માં કોમન સિવિલ કોડની જોગવાઈ છે કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? મિત્રો, આ પ્રશ્ન પણ બિનસચિવાલયની એક્ઝામમાં પૂછાયેલો છે કે સમાન નાગરિક ધારો કોમન સિવિલ કોડની જોગવાઈ અનુચ્છેદ 44માં, એટલે કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અનુચ્છેદ 44માં કોમન સિવિલ કોડ, દારૂબંધુ અંગેની જોગવાઈ અનુચ્છેદ 47માં, ગૌહત્યા પર પ્રતિબંધની જોગવાઈ અનુચ્છેદ 48માં, પછી ભારતના બંધારણના અનુચ્છેદમાં અભયારણ્ય નેશનલ પાર્કની જોગવાઈ અનુચ્છેદ 48A માં, પછી આવે છે અનુચ્છેદ 49માં ભારતના બંધારણમાં ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના સ્મારકોના રક્ષણ અંગેની જોગવાઈ અનુચ્છેદ 49માં કરવામાં આવી છે. તો મિત્રો, આ પાછળના જે 5 પ્રશ્નો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બને તો ખાસ યાદ રાખજો, પંચાયતોની સ્થાનિક સ્વરાજના એકમની જોગવાઈ અનુચ્છેદ 40માં, સિવિલ કોડની 44માં, દારૂબંધી 47માં, ગૌહત્યા 48માં, અભયારણ્ય અને નેશનલ પાર્કની જોગવાઈ 48A માં, જ્યારે ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્ત્વના સ્મારકો અંગેની જોગવાઈ છે અનુચ્છેદ કેમાં કરવામાં આવી છે? મિત્રો, 49માં કરવામાં આવી છે. તો મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મૂળભૂત ફરજોના ઇમ્પોર્ટન્ટ ઓનલાઈનર પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. જો આપને આ મારો વિડીયો ગમ્યો હોય તો દિલથી લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ સો મચ.